વેલકમ ટુ જય માનપુરા કિશન. હું લાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. આજે આપણે બનાવીશું લસણિયા ખીચા પાપડ. આ પાપડ તમે આવી રીતે ખીસું બનાવીને બનાવશો તો તમારા પાપડ ફાટશે પણ નહીં અને તૂટશે પણ નહીં અને આખું વરસ સારા રહેશે. આ પાપડને તમે આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો. આજે હું જે પાપડ બનાવવાની છું તે લસણના ફ્લેવરના બનાવવાની છું. તો ચાલો આપણે સોફ્ટ અને સ્પોન્જી પાપડ કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે તમે જય માનપુરા કિચનને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો પાપડનું ખીચું બનાવવા માટે આપણે પરફેક્ટ મેજરમેન્ટ રાખવું જરૂરી છે. તો મેં અહીંયા 1.25 કિલો ચોખાના લોટના પાપડ બનાવવા માટે 2 લિટર પાણી લીધું છે. હવે આપણે તેને ફૂલ ઉકાળી લઈશું પાણીને. મેં અહીંયા 1.25 કિલો ઝીણો લોટ લીધો છે. જુઓ લોટ છે, ઝીણો છે. ત્યારબાદ આવશે આખું લસણ, આપણે તેને ક્રશ કરવાનું છે. જીરું અને પાપડનો ખારો, સ્વાદ અનુસાર મીઠું અને મરચીની પેસ્ટ. તો હવે આપણે લસણને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. લસણ મેં અહીંયા 15 જેટલી કળી લીધી છે. અહીંયા આપણું પાણી ગરમ પરફેક્ટ ઉકળી ગયું છે. હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને પાપડનો ખારો 1.5 ચમચી તે હું એડ કરી દઈશ. ત્યારબાદ આવશે જીરું. જીરું આપણે આખું જ લેવાનું છે, એને ક્રશ નથી કરવાનું. ત્યારબાદ 10 થી 12 મેં મરચીની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. ત્યારબાદ આવશે ક્રશ કરેલું લસણ, તે એડ. હવે આપણે બધા જ મસાલાનો કલર અને સુગંધ સરખી રીતે બેસી જાય એ માટે 1 મિનિટ ઢાંકણ ઢાંકી અને ઉકળવા દઈશું. ત્યારબાદ ચોખાનો લોટ એડ કરતા જઈશું અને વેલણ ફેરવતા જઈશું એટલે ખીચામાં ગાંઠા ન પડે. ખીચું બનાવવા માટે આપણે પહેલાં તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ખીચું બહુ કડક ન થઈ જાય અને બીજું કે આપણે સરખી રીતે મિક્સ કરીશું એટલે પાપડમાં સણસી ન પડે અને આપણું ખીચું એકદમ સોફ્ટ બને. ખીચું બનાવવા માટે આજે હું એક સિક્રેટ વાત કહીશ, તમને આજ સુધી કોઈને કીધી હોય. આ ખીસાને આપણે અલગથી બાફવાની જરૂર નથી. ગેસની ધીમી આંચ રાખી અને આપણે તપેલામાં જ બાફીશું અને જે ઢાંકણ ઢાંક્યું છે થાળીનું તેની ઉપર આપણે થોડું પાણી એડ કરી દઈશું. 5 મિનિટ સુધી આપણે બાફવા માટે રાખી દઈશું. 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું આપણું ખીચું એકદમ પરફેક્ટ ફાઈને સોફ્ટ ખીચું થઈ ગયું છે તૈયાર. હવે આપણે તેને 1 મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવતા રહીશું. હવે આવશે પાપડની મેઇન પ્રોસેસ. તો આપણે એક ઘઉંની થેલી અથવા તો પ્લાસ્ટિકનું જાડું કાગળ લઈ લઈશું. તેના ઉપર ઓઇલ ગ્રીસ કરી અને થોડું થોડું ખીચું લઈ અને આપણે તેને દબાવી અને મસળી લેવાનું છે. જેટલું ખીચું સારું મસળાશે એટલા જ પાપડ સોફ્ટ થશે અને પાપડ ફાટશે પણ નહીં. એટલા માટે આપણે ખીચું લીશું અને સરસ મસળી લેવાનું છે. જુઓ તમે અહીંયા જોઈ શકો છો આપણું ખીચું એકદમ મસ્ત લીચું મસાળા ગયું છે. અહીંયા હવે આપણે તેમાંથી પાપડ તૈયાર કરી લઈશું. આપણે પાપડ વણી લઈશું. અહીંયા મેં પાપડ બનાવવાનું મશીન લીધું છે. તમે પાટલી અથવા વેલણના મદદથી પણ પાપડ બનાવી શકો છો. પાપડ આપણે મીડિયમ સાઇઝના જ બનાવવાના છે. જો થોડાક પતલા રાખીશું તો પણ પાપડ ફાટવા કરશે એટલે આપણે મીડિયમ રાખીશું, બહુ પતલો પણ નહીં અને બહુ જાડો પણ નહીં. જુઓ આપણે આ રીતે મીડિયમ સાઇઝનો પાપડ બનાવવાનો છે અને પાપડને આપણે તડકે નથી સૂકવવાનો, આપણે સાંયે સૂકવવાના છે પંખાની છે. જુઓ બન્યા છે ને મસ્ત મજાના પાપડ. તો તમે પણ ઘરે જરૂર બનાવજો આ પાપડ, બહુ સરસ બને છે અને ટેસ્ટી પણ બને છે. તો જુઓ આવી જ રીતે આપણે બધા પાપડને તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા બધા જ પાપડ બનાવી નાખ્યા છે. જુઓ અહીંયા મારો આ છેલ્લો જ પાપડ છે. તો તમને પાપડની રેસીપી સારી લાગી હોય તો 1 લાઈક જરૂરથી કરજો. તમને કયા ફ્લેવરના પાપડ પસંદ છે તે કમેન્ટ કરી મને જરૂર કહેજો. આ પાપડને આપણે આખી રાત પંખા નીચે સૂકવા દેવાના છે અને સવારનો હલકો તડકો જ આપણે તેને ખવડાવવાનો છે. ત્યાર પછી જ આપણે પાપડને ભરવાના છે. તો જુઓ આપણા પાપડ સુકાઈ ગયા છે સરસ. હવે હું તમને તળીને બતાવીશ. તો તેના માટે મેં તેલ ગરમ પહેલેથી જ થવા માટે રાખેલું હતું. હવે આપણે તેમાં પાપડ તળીશું. મસ્ત પાપડ બન્યા છે, એકદમ ધોળા ફૂલ જેવા. તો તમે પણ ઘેરે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો મને કેવા બન્યા છે પાપડ. તો ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને 2 લાઈકના ઓલ બટન પર ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપીના વિડીયો આપ સુધી પહેલાં પહોંચી. જુઓ આને કહેવાય સોફ્ટ પાપડ. તો આવજો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયામાં. થેન્ક યુ. જય દ્વારકાધીશ.